જય સ્વામિનારાયણ બાળ મિત્રો, 3.2નો બીજો દાખલો. લાસ્ટ વિડીયોમાં 3.2નો પહેલો દાખલો જોયેલો, બે દાખલા હતા. બીજો દાખલો જોઈએ. નીચેના સમીકરણ સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે કે સમાંતર છે અથવા સંપાતી છે તેમ એ વન છેદમાં એ ટુ, અલ્પવિરામ બી વન છેદમાં બી ટુ અને સી વન છેદમાં સી ટુ ગુણોત્તરની તુલના કરીને નક્કી કરો. તો આપણે થિયરીમાં જોઈ ગયા એ વનના છેદમાં એ ટુ, બી વનના છેદમાં બી ટુ અને સી વનના છેદમાં સી ટુ. તો એ ગુણોત્તર દ્વારા આપણે નક્કી કરવાનું છે કે આપેલ સમીકરણ સુરેખ સમીકરણ છે. સુરેખ સમીકરણ તો હશે જ, એ એક બિંદુમાં છેદે કે સમાંતર છે કે સંપાતી છે, તો એ આપણે નક્કી કરીએ. તો ચલો, પહેલી રકમ 5x-4y+8=0, 7x+6y-9=0. આ પહેલાં સમીકરણના સહગુણકો એટલે કે પહેલાં સમીકરણમાં 5x છે તો એ બરાબર 5, બી બરાબર -4, સી બરાબર 8. એટલે કે એ વન બરાબર 5, બી વન બરાબર -4, સી વન બરાબર 8, એ ટુ બરાબર 7, બી ટુ બરાબર 6, સી ટુ બરાબર -9. તો આ પહેલું અને બીજું સમીકરણ પરથી આપણે એ વન બી વન સી વન એ ટુ બી ટુ સી ટુ લખ્યા. હવે એ વનના છેદમાં એ ટુ એટલે કે 5ના છેદમાં 7, બી વનના છેદમાં બી ટુ એટલે -4ના છેદમાં 6, સી વનના છેદમાં સી ટુ એટલે કે 8ના છેદમાં -9. પરંતુ આ કોઈ સરખા નથી એટલે વચ્ચે કેવી નિશાની લખી, નોટ ઇક્વલ ટુ. આ નોટ ઇક્વલ ટુ છે, અહીંયા આથી સંક્ષિપ્ત રૂપમાં ફેરવું કે -2ના છેદમાં 3, કારણ 2 2 4 અને 2 3 6, પરંતુ આ કોઈ એકબીજા સાથે સરખા નથી. નથી એનો અર્થ એવો થાય એ વન છેદમાં એ ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ બી વન છેદમાં બી ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ સી વન છેદમાં સી ટુ, કારણ આ એ વન એ ટુ બી વન બી ટુ અને સી વન સી ટુની કિંમતો છે. એનો અર્થ એવો થાય કે આપણે લખીએ એ વન છેદમાં એ ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ બી વન છેદમાં બી ટુ. તો આ કોના માટેની શરત છે? તો કે બાળકો, આમ આ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે, કારણ આ એક બિંદુમાં રેખા છેદે એના માટેની શરત છે જે આપણે થિયરીમાં જોઈ હતી. તો આ થયું એક બિંદુમાં છેદે. બીજો દાખલો જોઈએ. 9x+3y+12=0, 18x+6y+24=0. બીજી રકમ. હવે અહીંયા તમે જોઈ શકો એ વન એટલે 9, બી વન એટલે 3, સી વન એટલે 12. બધું જ બરાબર ની આ બાજુ ડાબી બાજુ રાખવાનું, જમણી સાઈડ 0 રાખવાનું. નિશાની સાથે સહગુણકો લખી દેવાના. એ ટુ એટલે 18, બી ટુ એટલે 6, સી ટુ એટલે 24. તો આ લખી દીધા. હવે એ વન છેદમાં એ ટુ એટલે કે 9ના છેદમાં 18, 3ના છેદમાં 6, 12ના છેદમાં 24. તો જો અહીંયા લેખા આપણે 9ના છેદમાં 18, 3ના છેદમાં 6, 12ના છેદમાં 24. એ બધું એકબીજા સાથે સરખું છે, કારણ અહીંયા 9 2 18, 3 2 6, 12 2 24, એટલે 1ના છેદમાં 2, 1ના છેદમાં 2, 1ના છેદમાં 2, એ બધા એકબીજા સાથે કેવા થાય, સરખા. એટલે અહીંયા બરાબરની નિશાની કરેલી છે બાળ મિત્રો. તો એનો મતલબ એવો થાય કે a1ના છેદમાં a2 બરાબર b1ના છેદમાં b2 બરાબર c1ના છેદમાં c2, એ કેવો ગુણોત્તર થાય છે? સરખો. અને આવી કન્ડિશન કેવા સમીકરણ કેવી રેખાઓ માટે છે? તો કે સંપાતી રેખાઓ માટે. અહીં લખું, આમ આ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ સંપાતી છે. તો એ અહીંયા લખું. ત્યાર પછી ત્રીજો દાખલો જોઈએ. ત્રીજા દાખલામાં શું છે? એ વન બી વન સી વન એ ટુ બી ટુ સી ટુ લખી દેવાનું. એ વન એટલે 6, બી એટ બી વન એટલે -3, સી વન એટલે 10, એ ટુ એટલે 2, બી ટુ એટલે -1, સી ટુ એટલે 9. તો એ કિંમતો લખીએ. હવે આપણે લખીએ 6ના છેદમાં 2, -3ના છેદમાં -1, 10ના છેદમાં 9. તો બાળ મિત્રો અહીંયા છેદ ઉડે 2 3 6, અહીંયા 3 1 3 તો છે જ, અહીંયા 3 અહીંયા 3 એટલે વચ્ચે ઇક્વલ ટુ,
પણ 3 ની બરાબર 10 ના છેદમાં 9 ન થાય એટલે અહીંયા નોટ ઇક્વલ ટુ લખેલું છે. આ ખાસ ધ્યાન આપજો બાળ મિત્રો, એમનો ખબર પડે છેદ ઉડાડીને જોઈ લેવાનું. હવે આ બે તો સરખું થઈ ગયું, આ સરખું નથી એટલે એનો મતલબ એવો કે આ બે સરખું એટલે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 એ થાય છે, પરંતુ નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2. તો આ પ્રકારની કન્ડિશન કેવી રેખાવા માટે છે? તો કે બાળ મિત્રો આમ આ સમીકરણ યુગમતી બનતી રેખાઓ સમાંતર છે, જે આ કન્ડિશન ખાસ યાદ રાખવાની. આ કન્ડિશન સમાંતર રેખાઓ માટે, આ કન્ડિશન સંપાતી રેખાઓ માટે, અને આ કન્ડિશન એટલે કે a1ના છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1ના છેદમાં b2 ઇઝ નોટ ઇક્વલ ટુ c1ના છેદમાં c2 એ કોના માટે છે? તો કે એક બિંદુમાં છેદે એના માટે. હવે આપણે આગળ દાખલો જોઈએ. તો આગળ ત્રીજાનો પહેલો દાખલો, અહીંયા બીજાના 3 દાખલા કેવા થાય છે બાળ મિત્રો? કમ્પ્લીટ થાય છે. તો 2.3નો ત્રીજો દાખલો જોઈએ. ત્રીજા દાખલાની રકમ, નીચેના સુરેખ સમીકરણ યુગમાં સુસંગત છે કે સુસંગત નથી તે ગુણોત્તર a1ના છેદમાં a2 b1ના છેદમાં b2 અને c1ના છેદમાં c2ની કિંમત પરથી નક્કી કરો. તો બાળ મિત્રો આગળ જોયું એ જ પ્રકારે, ખાલી એક જ ફેરફાર છે કે એક બિંદુમાં છેદે અને સંપાતી હોય તો એ સુસંગત કહેવાય, અને જે સમાંતર રેખાઓ મળે એ કેવો હશે? સુસંગત નથી. ખાસ એક બિંદુમાં છેદે અને સંપાતી રેખાઓ મળે તો એ સુસંગત છે, બાકી સમાંતર રેખાઓ મળે તો તે સુસંગત નથી. તો જોઈએ બાળ મિત્રો, અહીંયા બે સમીકરણ આપેલા છે. પહેલો દાખલો ત્રીજાનો, 3x + 2y = 5, 2x - 3y = 7. તો 5 બરાબરની જમણી સાઈડ છે અને ડાબી બાજુ લઈએ એટલે -5 થશે બરાબર 0, સમીકરણ 1. આ 7 બરાબરની પહેલી બાજુ છે, પ્લસ છે, ડાબી બાજુ લઈએ એટલે -0, સમીકરણ 2. હવે a1 b1 c1 a2 b2 c2 એ તો બાળમિત્રો તમને લખતા આવડે જ છે, કારણ a1 = 3, b1 = 2, c1 - -5, a2 = 2, b2 = -3, c2 = -7. હવે આપણે કન્ડિશન જોઈએ. તો કે a1ના છેદમાં a2 એટલે કે 3ના છેદમાં 2, b1ના છેદમાં b2 એટલે 2ના છેદમાં -3, c1ના છેદમાં c2 એટલે -5ના છેદમાં -7. હવે કોઈ એકબીજા સાથે સરખા નથી, કારણ 3ના છેદમાં 2, -2ના છેદમાં 3, અથવા તો 2ના છેદમાં -3 અને -5ના છેદમાં -7 એટલે કે 5ના છેદમાં 7 એકબીજા સાથે કોઈ સરખા થતા નથી. તો એનો અર્થ એવો, a1ના છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1ના છેદમાં b2 ઇઝ નોટ ઇક્વલ ટુ c1ના છેદમાં c2. અને આવી પ્રકારની કન્ડિશન હોય, આપણે થિયરીમાં ખાલી બાળમિત્રો એટલી જ કન્ડિશન આપેલી છે કે a1ના છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1ના છેદમાં b2, પણ ખરેખર એ ત્રણેય એકબીજા સાથે સરખા હોતા નથી. અને જ્યારે સરખા ન હોય તો તેના દ્વારા બનતી રેખાઓ કેવી હોય? એક બિંદુમાં છેદે અને એક બિંદુમાં છેદતી રેખા હોય એ હંમેશા સુસંગત હોય જ છે. તો લખો આમ આ રેખ સમીકરણ યુગમતી બનતી રેખાઓ એક બિંદુમાં છેદતી હોવાથી સુસંગત છે. આગળ જોઈએ બાળમિત્રો બીજો દાખલો, હવે તમને પણ આવડશે. 8 = જમણી સાઈડ છે, ડાબી બાજુ આવે તો -8, 9 ડાબી બાજુ આવે તો -9 = 0. હવે આપણે a1 b1 c1, a2 b2 c2, તો લખી કાઢ્યા a1 = 2, b1 = -3, c1 = -8, a2 = 4, b2 = -6, c2 = -9. હવે લખી દીધા a1 = 2, b1 = 2, c1 = 2. તો 2 2 4 એટલે કે 1 2, 3 2 6, -- તો ઉડી જાય એટલે 1 2, એટલે આ 2 એકબીજા સાથે ઇક્વલ છે એટલે અહીંયા બરાબર લખ્યું. પણ -8 - 9 એટલે કે 8 9 ઇક્વલ ટુ નથી, એટલે અહીંયા શું લખ્યું? નોટ ઇક્વલ ટુ. તો તેથી 1 2 = 1 2 ઇઝ નોટ ઇક્વલ ટુ -8 - 9 અથવા તો ખાલી 8 ના છેદમાં
9 ચાલે કારણ આ નોટ ઇક્વલ ટુ છે તો આ કન્ડિશન કેવી થઈ બાળ મિત્રો a1 ના છેદમાં a2 ઇઝ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 ઇઝ નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2 આમ આ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ સમાંતર હોવાથી આ કન્ડિશન સમાંતર રેખાઓની છે તો સમાંતર હોવાથી આ બે સમીકરણ સુસંગત નથી ત્યાર પછી ત્રીજો દાખલો બાળ મિત્રો ખાસ ધ્યાન આપજો ત્રીજો દાખલો 3x + 5/3y = 7 9x - 10y = 14 તો આ 7 છે એ ડાબી બાજુ લઈએ તો -7 થાય બરાબર 0 ખાસ ધ્યાન આપો 14 છે તો એ ડાબી બાજુ લઈએ તો -14 = 0 તો a1 = 3/2 છે b1 = 5/3 પ્લસ છે એટલે નિશાની પ્લસ લખવાની જરૂર નથી c1 એટલે -7 a2 એટલે 9 b2 એટલે -10 c2 એટલે -14 તો જે રીતે કરતા તેવી જ રીતે a1/a2 3/2 9 b1/b2 એટલે 5/3 -10 c1/c2 એટલે કે -7/-14 છેદ ઉડે તો ઉડાડવા આ 3 ઉપરના ઉપર 2 નીચે આવે એટલે 9 2 18 તો 3/18 3 નીચે આવે તો 5/10 = 30 પણ કેવા 30 -7 2 14 છેદ ઉડે એટલે 1/2 -- તો ઉડી જાય તો જોઈ શકો બાળ મિત્રો આ એકે એકબીજા સાથે સરખા નથી કારણ 3/18 એટલે 1/6 5/-30 એટલે -1/6 ના 1/2 એટલે કોઈ એકબીજા સાથે સરખા થતા નથી તો સરખા નથી થતા એટલે a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2 ઇઝ નોટ ઇક્વલ ટુ c1/c2 તો આ કન્ડિશન કોની છે તો કે છેદતી એક બિંદુમાં છેદે એવી રેખાઓ એક બિંદુમાં છે દેવી રેખાઓ કેવી હોય છે હંમેશા સુસંગત છે તો ત્રીજો દાખલો કેવો છે સુસંગત છે આગળ જોઈએ ચોથો દાખલો ખાસ અને ખાસ બાળ મિત્રો ધ્યાન આપજો સિમ્પલ સરળ છે તો ચોથો દાખલાની રકમ જોવો બાળ મિત્રો તો ચોથા દાખલામાં આપેલું છે 5x - 3y = 11 -10x + 6y = -22 હવે જે કાંઈ ફેરફાર કરવાનો છે 11 છે એ જમણી સાઈડ છે ડાબી સાઈડ આવે તો -11 22 છે એ જમણી સાઈડ છે -22 ડાબી સાઈડ આવે તો +22 આ બંને સમીકરણ લખી કાઢ્યા હવે a1 b1 c1 એટલે કે a1 = 5 b1 = -3 c1 = -11 a2 = -10 b2 = 6 c2 = 22 તો હવે રકમ લખી કાઢી હવે a1/a2 એટલે કે 5/-10 b1/b2 -3/6 c1/c2 11/22 11 કેવા છે માઇનસ તો અહીંયા -5/-10 લખો કે -5/10 એ પછી આપણે નિશાની આગળ પાછળ કરી શકીએ છેદ ઉડે છે એટલે -1/2 છેદ ઉડે છે -1/2 છેદ ઉડે છે એટલે -1/2 એટલે વચ્ચે કઈ નિશાની આવશે બરાબર ની આવશે તો એવું અહીંયા ખ્યાલ ન હોય તો બાળ મિત્રો છેદ ઉડાડીને જોઈ લેવું તો ત્યારે પણ લખી શકો અને પછી અહીંયા લખો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી નિશાની દર્શાવો હવે આ બધો ગુણોત્તર કેવો છે સરખો એટલે કે a1/a2 = b1/b2 = c1/c2 તો એનો અર્થ શું થશે બાળ મિત્રો આમ આ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ સંપાતી છે કારણ આ સંપાતી રેખાની કન્ડિશન છે તેથી એ કેવી છે સુસંગત છે ત્યાર પછી બાળ મિત્રો પાંચમો દાખલો જોઈએ 4/3x + 2y = 8 બીજું સમીકરણ 2x + 3y = 12 હવે જમણી સાઈડ જે અચળ પદ છે એને આપણે ડાબી બાજુ લખીએ 8 ડાબી બાજુ આવે તો -8 12 ડાબી બાજુ આવે તો -12 a1 b1 c1 a2 b2 c2 તો a1 = 4/3 b1 = 2 c1 = -8 a2 = 2 b2 = 3 અને c2 = -12 તો હવે લખીએ છીએ 4/3/2 એટલે a1/a2
બેના છેદમાં ત્રણ એટલે કે બી વનના છેદમાં બી ટુ, માઇનસ આઠના છેદમાં માઇનસ બાર એટલે કે સી વનના છેદમાં સી ટુ. હવે ચારના છેદમાં ત્રણ જે છે તો ત્રણ ક્યાં આવે? છેદમાં. તો ત્રણ છેદમાં આવે એટલે ત્રણ બે છ એટલે ચારના છેદમાં છ, બેના છેદમાં ત્રણ અને માઇનસ આઠના છેદમાં માઇનસ બાર. છેદ ઉડે એટલે બેના છેદમાં ત્રણ, કારણ બે બે ચાર અને બે તરી છ એટલે બેના છેદમાં ત્રણ. બેના છેદમાં ત્રણ આપેલા છે, અહીંયા છેદ ઉડે એટલે ચાર બે આઠ અને ચાર તરી બાર, માઇનસ માઇનસ ઉડી જાય એટલે અહીંયા પણ બેના છેદમાં ત્રણ. તો બધું થઈ ગયું બેના છેદમાં ત્રણ, બેના છેદમાં ત્રણ, બેના છેદમાં ત્રણ. તો વચ્ચે કઈ નિશાની આવે? ઇક્વલ. તો ત્યાર પછી ઇક્વલ કરી દેશો તો ચાલે. પહેલાં ખ્યાલ ન આવે તો છેદ ઉડાડીને પછી જોવું. તો અહીંયા ગુણોત્તર શું થયો બાળમિત્રો? એ વનના છેદમાં એ ટુ બરાબર બી વનના છેદમાં બી ટુ બરાબર સી વનના છેદમાં સી ટુ. તો આમ આ સમીકરણ યુગ્મતી બનતી રેખાઓ સંપાતી હોવાથી સુસંગત છે, કારણ આ કન્ડિશન કોની છે? સંપાતી રેખાઓની સંપાતી છે, તેથી સુસંગત છે. તો આ થયો બાળમિત્રો 3.2 નો ત્રીજો દાખલો અહીંયા પૂર્ણ. આપણે બીજો અને ત્રીજો દાખલો જોયો. આમાં કોઈ પણ બાળમિત્રોને સમજ ન પડી હોય તો ચોક્કસ મારો સંપર્ક કરજો. અસ્તુ. જય સ્વામિનારાયણ.